બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉંમરના 16 લાખથી પણ વધુ લોકોને 2 મહિનામાં જ રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ધાર સાથે આરોગ્ય વિભાગે માઇક્રો પ્લાનિંગ કરી દીધું છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે. રોજે રોજ અનેક લોકો કોરોનાના ભરડામાં હોમાઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ અત્યારે કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્યની સુવિધાઓ તો વધારી જ રહ્યું છે, સાથે સાથે આગામી 2 મહિનાની અંદર રસીકરણની પ્રક્રિયા પણ પૂર્ણ કરી કોરોનાને કાયમી તિલાંજલિ આપવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ પણ ડીસામાં આવેલ રસીકરણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આરોગ્યની કામગીરીની સમીક્ષા કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે, હોસ્પિટલ મેનેજમેન્ટ અને ઓક્સિજન મેનેજમેન્ટમાં જિલ્લાનું તંત્ર બિઝી છે, સાથે સાથે કોરોનાનું રસીકરણ એ પણ આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ છે, સઘન રીતે ચાલુ છે. આજે ડીસા તાલુકાના શહેરી વિસ્તારની મુલાકાત મેં લીધી છે. કોરોના ટેસ્ટિંગ પણ સાથે સાથે રસીકરણ સાથે થાય છે. મર્ચન્ટ એસોસિએશન છે એની સાથે ટાઈપ કરીને, નગરપાલિકાના જે આગેવાનો છે એની સાથે ટાઈપ કરીને ખાસ શહેરી વિસ્તારમાં વધુમાં વધુ લોકો રસી લઈ લે એનું આયોજન છે અને બંને સેન્ટરોની મુલાકાત લીધી. સવારમાં જ બંને સેન્ટરો ઉપર લોકો આવી ગયા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોનાની રસી લે છે. આગામી દિવસોમાં અમારું આયોજન છે કે તમામ એલિજિબલ લોકોને 30 તારીખ સુધી રસીકરણ કોરોનાની જે ફર્સ્ટ ડોઝ મળી જાય અને જે ફર્સ્ટ ડોઝ લઈ લીધી છે એને બીજા ડોઝ પણ અમને આપી દઈશું. આગામી 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 16 લાખથી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે તે તમામ લોકોને સહેલાઈથી રસી આપી શકાય તે માટે આરોગ્ય વિભાગના 1000 જેટલા કર્મચારીઓ 500 જેટલા રસીકરણ બૂથ પર લોકોને રસી આપશે. હાલમાં જે રીતે કોરોનાના કેસોમાં સંખ્યામાં વધારો તો થયો છે, પણ સાથે સાથે ગંભીર પ્રકારના પણ જે કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે જો આપણે સમયસર જે કોરોનાની વેક્સિન 16/2021 ચાલુ થઈ એમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર, વોરિયર્સ અને પ્રથમ તબક્કામાં 60 વર્ષ ઉપરના અને સેકન્ડ તબક્કામાં 45 ઉપરના તમામ બનાસકાંઠાના લગભગ 45 ઉપરના 6,70,000 વ્યક્તિઓને વેક્સિન આપવાનું હતું. આ લોકોએ સમયસર જો વેક્સિન લઈ લીધેલી હોત, આમાંથી જે 10% કે 15% બાકી રહી ગયા છે જેને વેક્સિન નથી લીધી તેવા લોકો જ આ સંક્રમણમાં એમને લાગ્યું છે. અને આ સંક્રમણના લાગ્યું છે સાથે સાથે એ લોકોને ગંભીર સંક્રમણ લાગ્યું છે કે 70-80-90% જેટલા એમના લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ આવ્યું છે. જો આ લોકોએ રસી લીધેલી હોત તો કદાચ સંક્રમણ થાત, પોઝિટિવ થાત, પરંતુ હોસ્પિટલાઇઝેશન પણ ન થવું પડત અને સામાન્ય સિમ્ટમ્સ તાવ, શરદી, ખાંસી જેવા આવે છે તે 2-3 દિવસમાં રિલીવ થઈ જોત. એટલે મારી સમગ્ર પ્રજા, બનાસકાંઠાની પ્રજાને નમ્ર વિનંતી છે કે 1 તારીખથી 1/5/2021 કે જે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારથી 18 વર્ષથી ઉપરના તમામ બનાસકાંઠામાં 16 લાખ કરતાં પણ વધારે લાભાર્થી છે તે તમામને આખા બનાસકાંઠામાં 2 મહિનામાં વેક્સિનેશન પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેકે 18 વર્ષના ઉપરના સંપૂર્ણ રીતે વેક્સિનેશન લઈને સુરક્ષિત થાય, નહીં તો આ જે ત્રીજી લહેર આવવાની છે એમાં સંક્રમણ થતાં કોઈ અટકાવી શકશે નહીં. એટલે વેક્સિન લેવું એ જરૂરી છે, ફરજિયાત છે કોરોનાથી બચવા માટે. આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વેક્સિન લઈ અને એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વેક્સિનથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. આપણા સમાહર્તા બનાસકાંઠાના માન્ય કલેક્ટર સાહેબશ્રી, DDO સાહેબશ્રી, CDHO શ્રી, અમે લોકોએ તમામે 2 ડોઝ લઈ લીધા છે. તેથી અમે નિશ્ચિંત છીએ કે ભાઈ વેક્સિન લીધું છે એટલે આપણને કદાચ કોરોનાના દર્દીઓ ભેગું અમે સંભાળ લેવા જઈએ છીએ તો કોરોના થવાની શક્યતા રહેલી છે, પરંતુ અમને ગંભીર લક્ષણો નહીં આવે, ગંભીર બીમારી નહીં થાય, હોસ્પિટલાઇઝેશન નહીં થવું પડે એ પ્રકારનો ડર અમારામાંથી જતો રહ્યો છે. તેથી કોરોનાની કોઈ આડઅસર નથી. ફક્ત કોરોનાની વેક્સિન જે દિવસે લઈએ તે દિવસે ફક્ત તાવ, થાક જેવું લાગે એ જ લક્ષણો આવે છે, બીજા કોઈ લક્ષણો નથી આવતા. પરંતુ આપણે મોતને અટકાવવું હોય તો કોરોનાની રસી લેવી જરૂરી છે. આમ એક બૂથ ઉપર રોજના 100 લોકોને રસી આપવામાં આવે તો 500 બૂથ પર રોજના 50,000 લોકોને રસી આપી શકાય તો રસીકરણનો પ્રોગ્રામ 2 મહિનામાં પૂર્ણ આપી શકાય તે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરી દેવાયું છે.